જે વસ્તીમાં નવમા સ્થાને અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ છઠ્ઠા સ્થાને છે ગુજરાત સોળસો કિલોમીટરના દરિયા કિનારાથી ઘેરાયેલો છે જે ભારતના કોઈપણ રાજ્યના દરિયાકાંઠા કરતાં ઘણો મોટો છે અને આંતર્ય વેપાર અહીંથી મોટા પાયે થાય છે ગુજરાતમાં ભારતની માત્ર પાંચ ટકા વસ્તી છે તેમ છતાં ભારતમાં પચીસ ટકા આયાત એકલા ગુજરાત દ્વારા કરવામાં આવે છે એટલું જ નહીં પચીસ ટકા કપાસનું ઉત્પાદન એકલું ગુજરાત કરે છે પચીસ ટકા દૂધ પણ ગુજરાતમાં ઉત્પન્ન થાય છે સમગ્ર વિશ્વના એંશી ટકા હીરાનું પોલિશિંગ સુરત ગુજરાતમાં થાય છે સત્યાવીસ ટકા પ્રેસ પણ ગુજરાતમાં બને છે પેટ્રોલિયમ રિફાઈનરીની સૌથી મોટી ફેક્ટરી પણ ગુજરાતમાં છે ગુજરાત ભારતનું ત્રીજું સૌથી શક્તિશાળી રાજ્ય છે અને સૌથી વધુ નફાકારક અર્થતંત્ર પણ ધરાવે છે ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાત સમગ્ર એશિયામાં પ્રભુત્વ ધરાવે છે અને આગામી સમયમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કાપડની બાબતમાં મોખરે રહેશે તેવું માનવામાં આવે છે જો ગુજરાત પોતાનો એક અલગ દેશ હોત તો ચીન અને દક્ષિણ કોરિયા પછી ગુજરાત વિશ્વમાં ત્રીજું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોત આપણા દેશના મોટા ભાગના ધનિકો ગુજરાતના છે ભારતના પચાસ ટકા અબજપતિઓ ગુજરાતના છે જેમ કે મુકેશ અંબાણી ગૌતમ અદાણી દિલીપ શંઘવી અજીમ પ્રેમજી કરશનભાઈ પટેલ શવજીભાઈ ધોળકિયા પંકજ પટેલ અને બીજા ઘણા બધા અગ્રણીઓ અબજોપતિ છે હવે સૌને સવાલ થાય કે આ ગુજરાતીઓ આટલા પૈસાવાળા કઈ રીતે બને છે તો ચાલો જાણી લઈએ એ વિશે ગુજરાતના લોકો પૈસાવાળા બનવાનું સૌથી મોટું અને પ્રારંભિક કારણ ગુજરાતનું ભૌગોલિક સ્થાન છે ગુજરાત પાસે સોળસો કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો છે જે ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે સદીઓથી અહીં ધંધો ચાલતો આવ્યો છે જેના કારણે લોકોને વેપાર કરવાની તક મળતી રહી અને અહીંના લોકોની નસોમાં ધંધો વસી ગયો અને અહીંથી સમૃદ્ધિની શરૂઆત થઈ ગુજરાતના લોકોની ખાસ વાત એ છે કે જ્યારે અન્ય રાજ્યોના લોકો નોકરીની શોધમાં હોય છે ત્યારે આપણો ગુજરાતી બિઝનેસ શરૂ કરીને અન્ય લોકોને નોકરી આપવામાં વ્યસ્ત હોય છે જો કોઈ ગુજરાતીની આર્થિક સ્થિતિ યોગ્ય ન હોય તો તેઓ તેમની કારકિર્દીની શરૂઆત નોકરીથી કરે છે નોકરી કરતા સમયે પણ એમને ભવિષ્યમાં બિઝનેસ કરવાના જ વિચાર આવે છે ગુજરાત વેપારનું મોટું કેન્દ્ર છે જેના કારણે ત્યાંના યુવાનોને અન્ય રાજ્યોની સરખામણીમાં સરળતાથી નોકરી મળે છે અન્ય રાજ્યોના લોકો પણ નોકરી મેળવવા અહીં આવે છે ગુજરાતીઓ પોતાની નોકરીની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવામાં લાગી જાય છે ગુજરાતીઓની શરૂઆત ભલે નાના બિઝનેસની જ કેમ ન હોય પરંતુ તેમના બિઝનેસને મોટામાં મોટો બનાવવાનો હેતુ ધરાવે છે તેઓ કહે છે કે કંઈ પણ કરો પણ મોટું કરો ભલે શરૂઆત નાની હોય અને આ વિચાર જ તેમને આગળ લઈ જાય છે ગુજરાતી લોકો તેમની સંસ્કૃતિને ખૂબ મહત્ત્વ આપે છે ભલે તેઓ દુનિયામાં ગમે ત્યાં જાય તેઓ હંમેશા તેમની સંસ્કૃતિ ભાષા ગુરુ ધર્મનું સન્માન કરે છે અને તેમની સાથે જોડાયેલા રહે છે આ જ કારણ છે જે તેમને હંમેશા આગળ વધવામાં અને મક્કમ રહેવામાં મદદ કરે છે ગુજરાતીઓ માટે કંઈ અડચણ બનતું નથી તેઓ શરૂઆત કરવા માટે કોઈ પણ ધંધાથી શરૂ કરી શકે છે પછી ભલે તે ધંધો નાનો હોય એમનામાં એવું કોઈ અભિમાન નથી કે તેઓ આવું કામ નહીં કરે કે તેવું કામ નહીં કરે તેઓ દરેક કામને સન્માનથી જોવે છે કંઈ ન કરવું તેમના માટે શરમજનક બાબત બની જાય છે ગુજરાતીઓમાં ઘણી ધીરજ હોય છે તેઓ જે વસ્તુ કરે છે તેમાં જીવ લગાવી દે છે ધંધામાં કોઈ ફાયદો નથી થઈ રહ્યો તો આ કામ તરત જ છોડી દઈએ અને બીજું શરૂ કરીએ એવું વિચારવાને બદલે તે જ કાર્યમાં વ્યસ્ત રહીને જ્યાં સુધી નફો મળવા ન લાગે ત્યાં સુધી દિવસ રાત સખત મહેનત કરે છે ગુજરાતી લોકો ખૂબ જ દૂરદર્શી હોય છે તેઓ આવનાર સમયમાં કઈ ઇન્ડસ્ટ્રી આગળ વધશે તેનો અંદાજો લગાવે છે અને એ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરવાનું વિચારે ત્યાં સુધી તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઊંચા લેવલ પર પહોંચી જાય છે ગુજરાતી લોકો દરેકને ખૂબ માન આપે છે જેના કારણે અન્ય ઉદ્યોગપતિઓ અને તેના ગ્રાહકો હંમેશા તેમના વ્યવસાય સાથે જોડાયેલા રહે છે કહેવાય છે કે તેમના ભોજનમાં જેટલી મીઠાશ હોય છે એટલી જ મીઠાશ તેમના શબ્દોમાં હોય છે આ લોકો ધંધાના નફાનો ઉપયોગ ધંધાને આગળ વધારવા માટે કરે છે અને વધુ પૈસા વેડફતા નથી ગુજરાતી લોકો ઝડપી નિર્ણયો લે છે તેઓ રિસ્ક લેવાથી ડરતા નથી પરંતુ તેમનામાં એક વાત છે કે તેઓ આ રિસ્ક સમજી વિચારીને લે છે તેઓ મોટાભાગે એવું કામ કરે છે જેમાં રિસ્ક ઓછો હોય અને સફળતા વધુ હોય ગુજરાતી યુવાનોને બિઝનેસ કરવામાં તેમના સમગ્ર પરિવારનો સહયોગ મળે છે તેમના પરિવારના દરેક સભ્ય તેમને પ્રોત્સાહિત કરે છે અને તેમની ક્ષમતા અનુસાર તેમના વ્યવસાયમાં મદદ પણ કરે છે જ્યારે આ લોકો વ્યવસાયમાં સફળ થાય છે ત્યારે તેઓ અન્ય લોકોને પણ વ્યવસાય કરવામાં મદદ કરે છે તેઓ પરોપકારની લાગણી ધરાવે છે તેમનામાં ઈર્ષ્યા નથી હોતી તેઓ હંમેશા બીજાને આગળ વધતા જોવા માગે છે આ લોકો પોતાના દુશ્મનોને ખતમ ન કરીને તેમની સાથે દુશ્મની ખતમ કરે છે અને તેમને મિત્ર બનાવી લે છે જેથી તેઓ કોઈ દુશ્મનની ચિંતા ન કરે અને પોતાના વ્યવસાયમાં પૂરો સમય આપે અને સફળતાના શિખરોને સ્પર્શે ગુજરાતી લોકો સમજદારીથી પૈસા ખર્ચે છે પણ એવું નથી કે તેઓ રોયલ જીવન જીવતા નથી તેમની લાઈફસ્ટાઈલ પણ સારી હોય છે પરંતુ તેઓ આ કામ ત્યારે કરે છે જ્યારે તેમની પાસે પુષ્કળ પૈસા હોય છે અને આ ખર્ચ તેમના માટે સાધારણ રહે છે તેઓ હંમેશા કંઈક નવું કરવાનું વિચારે છે તેમની પાસે ઘણી સર્જનાત્મકતા છે જ્યારે કોઈ સારો વિચાર મળે ત્યારે તેને પૂર્ણ કરવામાં સમય લાગે છે તેઓ પોતાના વ્યવસાય સ્થાપિત કરવામાં પોતાનું જીવન લગાવે છે તેમને સખત મહેનત કરવાની ટેવ છે તેઓ ખૂબ જ મહેનતું છે તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ બિઝનેસમાં એટલા સ્માર્ટ છે કે તેઓ મારવાડી પાસેથી માલ ખરીદીને સિંધીઓને વેચીને નફો કમાય છે આ લોકો જાણે છે કે તેથી તેઓ હંમેશા તકનો લાભ લેવા અને સમય આવે ત્યારે તેનો પૂરો લાભ લેવા માટે તૈયાર રહે છે અને સૌથી મોટી વાત પૈસા કમાયા પછી તેઓ પૈસાની કાયમી બનાવવામાં અને તેને વધારવામાં માસ્ટર છે ગુજરાતી લોકોમાં એક ખાસ વાત છે કે તેઓ ગમે તેટલી મોટી ઊંચાઈઓ પર પહોંચી જાય તેઓ અભિમાન અને શાન નથી બતાવતા અને આ ગુણ દરેક લોકોમાં હોવો જોઈએ એક ગુજરાતી તરીકે તમને આ વાત પસંદ આવી હોય તો આ વિડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને તમારો અભિપ્રાય જરૂરથી કમેન્ટ કરજો જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી દો ફરી મળીશું આવજો